ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 સામાન્ય જ્ઞાનમાં આપણે અહીંયા ક્લાસમાં પ્રકરણ 22 જોડ રચો કરી ગયા છીએ. આજે આપણે પ્રકરણ 23 બરાબર વર્ગના નામ આપો, નામ શોધો. વર્ગના નામ એટલે આપણે અહીંયા અલગ અલગ વસ્તુના નામ આપેલા છે, એ કયા વર્ગમાં આવે તો આપણે એ શોધવાના છે. નીચે આપેલ દરેક જૂથના બધા નામો એક જ વર્ગના છે. દરેક જૂથની સામે તેના વર્ગનું નામ બોક્સમાંથી પસંદ કરી અને લખવાનું છે. તો અહીંયા પહેલું છે મગ, તુવેર, ચણા અને વટાણા. તો આ બધાને શું કહેવાય? કઠોળ કહેવાય, બરાબર. તો એ કઠોળ વર્ગમાં આવે. આપણે એની સામેની ખાલી જગ્યામાં લખવાનું છે કઠોળ. પછી બીજા નંબર ઉપર છે ભારત, રશિયા, જાપાન, શ્રીલંકા. તો આ બધા કેના નામ છે? દેશના નામ છે. તો એની સામે લખવાનું દેશો. પછી છે નવી દિલ્હી, શ્રીનગર, ભોપાલ અને બેંગલુરુ. તો આ બધા શું છે? શહેરો છે. તો અહીંયા લખવાનું સામે શહેરોના જૂથમાં. પછી સફરજન, કેરી, દ્રાક્ષ, ચીકુ, આ બધા શું છે? ફળના નામ છે. તો એ આવે ફળના જૂથમાં. પછી છે ગુલાબ, જેસ્મીન, કમળ, સૂર્યમુખી. તો આ બધા ફૂલના નામ છે. તો એ આવશે ફૂલના જૂથમાં. એના પછી છે ઘઉં, ચોખા, મકાઈ અને બાજરી. તો આ બધા શું કહેવાય? અનાજ કહેવાય. તો એનામાં આવશે, એની સામેના જૂથમાં જે લખવાનું છે એમાં આવશે અનાજ. પછી છે મગફળી, તલ, કપાસ અને સોયાબીન. તો આ બધા શું છે? તેલબિયા. એટલે આનામાંથી આપણે મગફળી, તલ, કપાસ અને સોયાબીનમાંથી આપણે તે એને પીસી અને તેલ કાઢી શકીએ, બરાબર. એટલે એને શું કહેવાય? તેલબિયા. પછી છે મીંદડું, લવારું, ખોલકું, વચેરું. આ બધા બચ્ચાના નામ છે. બિલ્લીના બચ્ચાને મીંદડું કહેવાય, બરાબર. પછી ગાયના બચ્ચાને લવારું, સોરી, બકરીના બચ્ચાને લવારું કહેવાય, ગાયના બચ્ચાને વચ્છેરું કહેવાય. તો આ બધા બચ્ચાના નામ છે, એટલે આવશે બચ્ચાના જૂથમાં. પછી છે ગરુડ, પોપટ, ચંકલી, ચકલી અને હંસ. તો આ બધા પક્ષીના નામ છે, તો એ આવશે પક્ષીના જૂથમાં. પછી છે દેવદાર, સીસમ, સાગ અને આંબો. તો આ બધા વૃક્ષના નામ છે, તો એ આવશે વૃક્ષોના જૂથમાં. યમુના, ગંગા, નર્મદા, કાવેરી. તો આ બધી નદીઓના નામ છે, તો એ નદીઓના જૂથમાં આવશે. પછી છે પગ, પગ, ફેફસા, મોં અને હૃદય. તો આ બધા શરીરના આપણા અંગો છે, તો શરીરના અંગોના જૂથમાં આવશે. પછી ટેબલ, ખુરશી, કબાટ અને પલંગ, આ બધું શું છે? ફર્નિચર છે બધું, બરાબર. તો એ આવશે ફર્નિચરના ગ્રુપમાં. પછી નીચે છે બટાકુ, રીંગણ, દૂધી અને ભીંડો. તો આ શાકભાજીના નામ છે, તો એનું જૂથ આવશે શાકભાજી. તો એવી રીતના પહેલામાં આવશે કઠોળ, બીજામાં દેશો, ત્રીજામાં શહેરો, ચોથામાં ફળ, પાંચમામાં ફૂલ, છઠ્ઠામાં અનાજ, સાતમામાં તેલેબિયા, આઠમામાં બચ્ચા, નવમામાં પક્ષીઓ, દસમામાં વૃક્ષો, અગિયારમામાં નદીઓ, બારમામાં શરીરના અંગો, તેરમામાં ફર્નિચર અને ચૌદમામાં આવશે શાકભાજી. તો આ રીતે તમને વિડીયોમાંથી જોઈ અને પ્રકરણ 23 પૂરું કરવાનું છે. અસ્તુ.